સ્વામી નારાયણ 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 લોક કુટુંબ તે કહી કહી થાક્યા લોક કુટુંબ તે કહી કહી થાક્યા તદપિ પ્રેમાનંદ કહે મનડું તમ સંગ પ્રેમાનંદ કહે મનડું તમ સંગ માન્યું મોહન રાય હો મનડું માન્યું મોહન રાય હો વાલી લાગે વાતડી તારી સહજાનંદ સ્વામી મહારાજને જય. સૌ હરિભક્તોને મારા જય સ્વામિનારાયણ. ભગવાન ભજવાનો જે માર્ગ છે એમાં અવરોધ કરનારા જે પરિબળો છે એમાં એક લોકનો સમાવેશ થાય છે અને બીજો કુટુંબનો સમાવેશ થાય છે. તો લોકને આપણે જો ડિફાઈન કરીએ, લોકને સમજીએ, તો લોક એટલે જે આ જગતની અંદર આપણી આજુબાજુ રહેનારા જુદી જુદી વિચારધારાવાળા જીવો, જુદી જુદી માન્યતાવાળા, જુદી જુદી માનસિકતા ધરાવનારા અને જુદા જુદા ધાર્મિક સ્તરવાળા લોકો આપણી ચારે બાજુ રહેતા હોય છે. એમાં ઘણા લોકો આસુરી હોય, ઘણા લોકો સજ્જન હોય, ઘણા લોકો ઘણા પવિત્ર હોય, ઘણા નાસ્તિક હોય, ઘણા ન્યુટ્રલ માણસો હોય, પરંતુ આવી રીતના જુદી જુદી વિચારધારાઓને પકડીને જીવનારા જીવો સાથે આપણું જીવન પસાર થતું હોય છે. એમાં ઘણી વખતે પોતે જ દિશાવિહીન હોય એવા માણસ, પોતે શક્તિશાળી હોય તો એ પોતાની ખોટી માન્યતાને પણ આગળ ધરીને બીજા જે સાચી દિશામાં ચાલતા હોય તેની પણ નિંદા,
મશ્કરી કરીને તેને મોડા પાડી દે અને એ જીવ ભગવાન ભજવાના માર્ગમાં શિથિલ થઈ જાય. આવા અજ્જડ અજ્ઞાની તામસી માણસો ગમે તે વાત કહે તો પણ પોતાની ટેવ કહેતા સ્વામિનારાયણ ભગવાનને ભજવાની વૃત્તિમાં ફેર ન પડે તેવા ભક્તને ધન્ય છે. તો લોકને કુટુંબ તે કહી કહી થાક્યા તદપી ટેવ ન જાય. એટલે લોક હોય અને કુટુંબ હોય એમાં ગમે પ્રકારના જીવો સામે અથડાય, એ ગમે એવા મેણા ટોણા માણે, ગમે એવી કાન ભંભરણી કરે, ગમે એવી આપણને લાલચ આપે, તો પણ આપણો જે ભગવાન ભજવાનો જે માર્ગ છે એમાંથી આપણે ચલિત ના થઈએ તો આપણે સાચા ભક્ત કહેવાઈએ. તો લોક જે છે એનાથી બહુ જ સાચવવું પડે, કારણ કે તુંડે તુંડે મતિર ભિન્ના એમ શંકરાચાર્ય કહ્યું કે દરેકના તુંડું એટલે માથું, માથાની અંદર જે બુદ્ધિ છે એમાં તુંડે તુંડે મતિર ભિન્ના, દરેકની અંદર જુદી જુદી બુદ્ધિ હોય, જુદી જુદી વિચારધારા હોય, એ બધી વિચારધારાને જો આપણે લેવા જઈએ તો આપણે આપણા રસ્તા ઉપરથી ચલિત થઈ જઈએ. એટલે આપણે જે સ્વામિનારાયણ ભગવાનનો નિશ્ચય કર્યો હોય, એમની ઉપાસનાની દ્રઢતા કરી હોય, એમના સત્સંગમાં આપણે દ્રઢતા કરી હોય, એમના પંચવ્રતમાં એને પાળવાની અંદર જે આપણે દ્રઢતા કરી હોય, એને એવું ને એવું પકડાવી રાખવું પડે. એ જો એવું ને એવું ના પકડાય તો આપણે સ્વામિનારાયણ ભગવાનની ભક્તિના માર્ગમાંથી વિચલિત થઈ જઈએ. કેમ કે આ લોક જે છે એ કોઈને હક લેવા દેતો નથી. ભગવાન આ પૃથ્વી ઉપર આવે તો ભગવાનને પણ આ લોક નડે છે, એવો આ લોક છે. તો આ લોકને સાચવવો બહુ પડે. જેમ આપણે દૂધપાક ખાતા હોય તો માખ આવવાની જ છે, તો એ માખને હાથથી હલાવતા હલાવતા માખો ઉડાડવી પડે. એવી રીતે ભગવાનને ભજવાનો જે માર્ગ એ દૂધપાક ખાવા બરાબર છે. એ દૂધપાક આપણે જ્યારે ખાઈએ, ભગવાનનું ભજન કરીએ, ત્યારે આવી લોક અને કુટુંબની માખો અંદર પડવા આવી જાય તો એને દૂધપાકની અંદર પડવા દેવાય નહીં, એને ઉડાડતા રહેવું પડે. તો સ્વામી અહીંયા પહેલાં લોકની વાત કરે છે કે લોકને કુટુંબ તે કહી કહી થાક્યા, ગમે એટલા પ્રકારના મેળા માર્યા, ગમે એવી વાતો કરી, આપણને ભગવાન ભજવાના માર્ગમાંથી નીચે પાડવા માટે ગમે એટલા પ્રયત્ન કરીએ, પરંતુ તદપી ટેવ ન જાય. આપણી અંદર જે ભગવાનની ગાંઠ મારી છે, ભગવાનપણાની ગાંઠ મારી છે, એમના મહિમાની ગાંઠ મારી છે, એમના નિશ્ચયની ગાંઠ મારી છે, એ કોઈ દિવસ છૂટે નહીં. ને ભગવાન ભજવાની જે ટેવ એ આપણી છૂટે નહીં. તો પહેલો લોક આવે છે, તો લોકનો એક અક્ષરાનંદ સ્વામીએ દાખલો આપ્યો છે કે સમઢિયાળા ગામ એમાં વીરો કરીને એક ભગવાનના ભક્ત હતા. એ વીરા ભગત જે હતા એને શ્રીજી મહારાજના નંદ સંતોએ વર્તમાન ધારણ કરાવ્યા હતા. એનાથી એણે ભગવાનના સ્વરૂપની અંદર અચળમતી થયેલી હતી. એક દિવસે વીરો ભગત ખેતરેથી આવતા હતા તો ગામના પાદરે જે ચોરો હોય ત્યાં આગળ એક કાઠી બેઠા હશે. એણે કહ્યું, અલ્યા વીરા. તો કે બોલો બાપુ. તો કે હમણાં ગઢડાથી એક ગઢવો આવ્યો છે, કહે છે. એટલે ગઢવી, ગઢડાથી એક ગઢવી આવ્યો, એણે એક સમાચાર આપ્યા, કહે છે. તો કે શું સમાચાર આપ્યા? તો કે તારા સ્વામિનારાયણ ભગવાન દાદા ખાચરની ત્રણેય બહેનોને લઈને ઉપડી ગયા છે, નાસી ગયા છે. કઈ આવું પેલા કાઠીએ વીરા ભગતને કહ્યું. એટલે વીરા ભગતે કીધું, કેટલી? તો કે ત્રણ. તો કે બસ ત્રણ જ લઈને ગયા, કહે છે. તો પેલો કાઠી કે તારે કેટલી લઈ જવી છે, કહે છે. તો કહે છે, જો સાંભળ, કહે છે, 16108 એટલી બૈયોને લઈને જાય
તમારા સ્વામિનારાયણ ભગવાન, શ્રી કૃષ્ણ ભગવાન જેવા, અને એનાથી વધારે લઈને જાય તો કે શ્રી કૃષ્ણ ભગવાન કરતાં પણ મારા ભગવાન મોટા, પણ મારા ભગવાન સાચા સાચા ને સાચા. તો પેલો જે કાઠી હતો એ ઢીલો પડી ગયો. આ તો કે માળો કે છે, આપણે ગમે એટલી વાત કહીએ તો એ સાચી વાતને સાચી નથી માનતો અને આપણી વાતને સાંભળતો પણ નથી. પરંતુ એને સાંભળી કેમ નહીં? તો કે એની અંદર પેલી સ્થિરતા થઈ છે કે લોક જે જે કહે તો પણ એની અંદર આપણે ફસાવું નથી, આપણે ભગવાનને ભજવાના માર્ગની અંદરથી આપણે ચલિત થવું નથી. એ લોકની વાત આવી. બીજો આવે છે કુટુંબ. આપણે આ લોકની જે વાત કીધી એને જો આપણે સમજીએ તો આપણને કોઈ લોકની અંદર કોઈક એવી વાત કહે કે તમારો ધર્મ આવો, તમારા ધર્મમાં તો આમ, તમારા ધર્મમાં બધું બગડી ગયું, આવું જો આપણે સાંભળીએ તો આપણને તરત વિચાર થવા માંડે કે સાલું વાત એની સાચી છે, એ કહે છે સાચું કહે છે. અને ઘણી વખતે આપણે પણ એ જે કુસંગી જે આસુરી બુદ્ધિવાળો હોય એ વાત કરતો હોય તો આપણે એની પાર્ટીમાં બેસી જઈએ અને આપણે મોમેન્ટરીલી આપણને આપણા સત્સંગની અંદર થોડો અભાવ આવી જાય. તો આ અભાવ ના આવે એના માટે આપણે બહુ જ તકેદારી રાખવી જોઈએ. જેમ આપણે લગ્ન પ્રસંગ હોય એમાં માણસ પરણવા જાય તો જે વરરાજા હોય એ એનું જે પાત્ર છે એને જેને જોઈ રાખવાનું હોય, એ પાત્ર કેવું છે, એ રૂપાળું છે, ગુણિયલ છે, એને જોઈને જેને આગળ ચાલવું પડે. પરંતુ જાનમાં જે આવ્યા હોય એમાં કોઈ કુબડું હોય, કાણું હોય, લંગડું હોય, બુદ્ધિ વગરનું હોય, ગુણો વગરનું હોય, તો એને તરફ જો જોવા જાય તો એ પોતાનું જે પાત્ર છે એની સાથે પરણી ના શકે. એને તો જેની સાથે એનું લગ્ન નક્કી થયું એ પાત્રને જોઈને જ બેસવાનું હોય. એમ આપણે આ સત્સંગની અંદર આવ્યા પછી સ્વામિનારાયણ ભગવાન, એમની મૂર્તિ, એમનો મંત્ર, એમના શાસ્ત્ર, આટલી વસ્તુને આપણે પકડી રાખવાની, એમના સ્થાનને પકડી રાખવાના. બીજી બધી વસ્તુમાં ગુણ આવે ને જાય, પરંતુ આ બધી વસ્તુ અચળ છે. મૂર્તિ અને મંત્ર આ બે વસ્તુ રિસ્ક ફ્રી બાય છે, એની અંદર તમારે કશો સંશય ના આવે, એમાંથી કશું ના થાય. તો એ વસ્તુને જો આપણે પકડી રાખીએ તો આપણી મતિ કોઈ દિવસ ચડે નહીં અને આપણે કોઈ બી જગ્યાએ ફોસલાઈ જઈએ નહીં, આપણો અંદરનો પારો કોઈ દિવસ ઉતરે નહીં. તો આ વાતને સમજી રાખવાની. લોક એ બહુ નડનારી વસ્તુ છે, એ આપણને વારે વારે નડે તો એ લોકને સમજવો પડે. લોકની કોઈ પણ વાતમાં આપણે આવવાનું નહીં. અને આપણે સ્વામિનારાયણ ભગવાનનું જે ભજન છે, ધ્યાન છે, સ્મરણ છે, એને આપણે છોડવાનું નહીં. લોકને જે બોલવું હોય બોલે, પરંતુ આપણે આપણો ટ્રેક છોડવાનો નહીં. આવી એક માન્યતાને સ્થિર કરવાની એ આ પંક્તિ બતાવે છે. બીજું કુટુંબ. તો ઘણાને ભાગ્યશાળી હોય એને કુટુંબમાં બધા સભ્યો હરિભગત હોય, પરંતુ ઘણાને એવું પણ હોય કે એકલો છોકરો ઘણીવાર સત્સંગી હોય, એના મા બાપ કુસંગી હોય, ઘણી વખતે ઘરની અંદર એક પુરુષ સત્સંગી હોય, સ્ત્રી સત્સંગી ના હોય, અને સ્ત્રી સત્સંગી હોય તો પુરુષ ના હોય. તો આવી ઘણી વખતે ગડમથલ ઊભી થતી હોય તો એ વખતે પણ કુટુંબની જે પીડા થતી હોય, કુટુંબની વિચારધારાઓ અથડાતી હોય, એને સાઇડ ટ્રેક કરીને આપણે ભગવાનનો જે માર્ગ એને પકડી રાખવો પડે. તો કુટુંબનો પણ અક્ષરાનંદ સ્વામીએ એક પ્રસંગનો ઉલ્લેખ કર્યો છે. શ્રીજી મહારાજના સમયમાં શેડુભાર ગામ છે ત્યાં આગળ સંતો મંદિર કરાવવા ગયેલા. એ સૌરાષ્ટ્રમાં આ ગામ આવ્યું તો ત્યાં આગળ જૂના સંતો, નંદ સંતો ભગવાનનું હરિમંદિર કરાવતા હતા. તો એક દિવસ સંતો જોડી માગવા માટે તૈયાર થયા. તો એ વખતે સંતો જે ગામડે ફરતા એમને જોડી માગીને
અનાજ ભેગું કરવાનું, ભિક્ષામાં જે અન્ન આવે એ પછી રાંધીને ભગવાનને જમાડીને પછી એ જમવાનું, એવી એક વ્યવસ્થા હતી. તો એ ગામની અંદર શવદાસ કરીને પટેલ હતા. એ શવદાસ પટેલ શ્રીજી મહારાજના બહુ મહિમાવાળા હરિભગત હતા. એમણે સંતોનો મહિમા હતો, સેવાનો મહિમા હતો. એટલે જે સંતો જોડી માંગવા તૈયાર થયા એટલે શવદાસ પટેલે કહ્યું, સ્વામી તમે હમણાં જોડીએ જવાનું રવા દો, કેમ કે તમારો સમય ખોટો એમાં બગડે, એના કરતાં અહીંયા થોડી વાર કથા વાર્તા કરો તો બે જીવને સમાસ થાય. હું ઘેર જઈ આવું છું અને મારી ઘરવાળી જો આગી પાછી હશે તો લોટની સુંડલી ભરીને લાવીશ. આમ કહી અને શવદાસ પટેલ ઘેર ગયા. પછી ઘેર જઈને એમણે જોયું તો એમની જે ઘરવાળી હતી એ છાણા થાપતી હતી. હવે અહીંયા જે બે ટાયરમાં સરખી હવા નથી, શવદાસ પટેલ છે એ શ્રીજી મહારાજનો દ્રઢ આશ્રિત છે અને એના ઘરવાળી જે છે એને શ્રીજી મહારાજનો ને સંતોનો કોઈ મહિમા નથી. આવી આખી એમની બેની જોડી છે. તો શવદાસ પટેલ જ્યારે ઘેર ગયા તો એમના ઘરવાળા છાણા થાપતી હતી. અને શવદાસ પટેલ ઘરમાં ગયા અને જે ઘંટી હતી એના ગાળા ઉપર લોટની ટોપલી હતી, એની અંદર દળેલો લોટ મૂકી રાખેલો એમની બહીએ, એ લઈને શવદાસ પટેલ ઉતાવળે ચાલવા માંડ્યા. એટલે એ એમની સ્ત્રીએ જોયું, એમની પત્નીએ જોયું, અને પત્નીએ જોયું એટલે એને ખબર પડી કે આ કોઈક સાધુ માટે લોટ લઈને ઉપડ્યા લાગ્યા છે. એટલે પછી એ ઉતાવળે શવદાસ પટેલ ચાલવા માંડ્યા એટલે થોડે દૂર ગયા એટલે એને ધ્યાનમાં આવ્યું. એટલે પેલી એમની જે પત્ની હતી એ પાછળ દોડી, અને એ દોડી એટલે શવદાસ પટેલે દોડવા માંડ્યું. એટલે દોડતા દોડતા પાછળ દોડી અને એમનું જે કેડિયું પહેરેલું હતું એની જે ચાળ એટલે એનો જે છેડો હોય કેડિયાની ઝૂલ એને પેલી એમની પત્નીએ ઝાલી બરાબર. હવે એ બરાબર તાકાતવાળી હશે અને તરત બોલી કે આ લોટ લઈને ક્યાં જઈ શકે છે, મેં આપણા ઘર માટે દરીને તૈયાર કર્યો છે, અહીંયા બે કલાક મેં ધર્યું તારે આ લોટ ભેગી થઈ ચૂકે, એમ કહીને એ જે એનું કેડિયું હતું એને કેડિયાની જે છાળ ચાળને એને તાણી પેલી બહીએ, એનો અંદર બળ હશે એટલે પેલી જે એને કેડિયાની ચાળને તાણી એટલે એ કેડિયાની ચાળ તૂટી ગઈ અને એ ચાળ જે હતી એ બહીના હાથમાં રહી ગઈ. અને બહીને ધક્કો લાગ્યો એટલે આંચકો લાગ્યો, તે સમાન એ બહી પડી અને ભગત વધારે સ્પીડથી એ લોટનો સુંડલો લઈ અને મંદિરમાં ગયા. હવે મંદિરમાં આવ્યા ત્યારે પછી સ્વામીને પગે લાગ્યા અને કીધું, લો સ્વામી આ કેડિયાની ચાળ તો તૂટી ગઈ પણ આ લોટ લઈને હું આવ્યો છું. આ જોયું એટલે સ્વામીએ કીધું કે રસ્તામાં આપણે કૂતરાથી સાવધ રહીએ ને, કે છે લાકડી બાકડી હાથમાં રાખીએ તો કૂતરું આવે નહીં જોડે, એમને એમ કે આ કૂતરું વચ્ચે ખાવા માટે કંઈક માથું મારવા આવ્યું હશે ને એને કેડિયાની ચાળ લઈને નાચી ગયું હશે કૂતરું. એટલે સ્વામીને પેલા શવદાસ પટેલે જવાબ આપ્યો કે સ્વામી એવું નથી, આ અહીંયા આ આ જુદું કૂતરું છે, આ કૂતરું બહુ ભારે છે. તો કે એ કેવું ભારે કૂતરું છે, કે તો કે મારું ઘરવાળું જે છે એને મહારાજના સત્સંગનો મહિમા નથી એટલે મારે થોડુંક ઘરમાં થોડુંક આવવું છે, એક પડાડ્યો સત્સંગ છે. એ વખતે સંતો જ્યારે સત્સંગ કરવા જાય તો પૂછતા કે એક પડાડ્યો છે કે બે પડાડ્યું, એક પડાડ્યું એટલે ઘરની અંદર એક જ વ્યક્તિ હસબન્ડ વાઈફ હોય પતિ પત્ની એમાંથી એક જ જણ ભગવાનનો સત્સંગ પાડતું હોય, બીજું ના પાડતું હોય એને એક પડાડ્યું કહેવાય, અને બે પડાડ્યું એટલે બેવની સરખી મતી હોય ભગવાનમાં એ બે પડાડ્યું કહેવાય. તો મારા ઘરમાં સ્વામી કહે છે એક પડાડ્યો સત્સંગ છે કે, પણ કે મારે આ કાયમની ઉપાધિ છે પણ શું કરું, ભગવાન જે કરે ખરું. પછી એ સ્વામીએ એ લોટના રોટલા બનાવ્યા અને પછી ભગવાનને એ રોટલો અને દૂધ ધરાવ્યું સ્વામીએ, અને પછી ભગવાનને
સ્વામીએ પ્રાર્થના કરી કે હે મહારાજ, આ હરિભગતની જે બય છે એના અંતઃકરણને તમે પવિત્ર બનાવો અને તમે એને તમારા મહિમાથી એના અંતઃકરણને શુદ્ધ કરો તો આ ભગતનું જીવન સારું થાય. પછી એ ઇતિહાસ કહે છે કે એ બય પાછળથી સત્સંગી થઈ અને સંતોની એને ઘણી સેવા કરેલી છે. તો આ એક કુટુંબની વાત છે. લોકને કુટુંબ તે કહી કહી થાક્યા, તદપી ટેવ ન જાય. તો એમ કે આ ગમે એટલા અગેન્સ્ટ ફોર્સ હોય તો પણ એની અંદર ઊભા રહીને ભગવાન સ્વામિનારાયણના સત્સંગને ના મૂકવો એ બહુ મોટી વાત છે. પણ એ પોસિબલ ક્યારે થાય? તો કે છે, પ્રેમાનંદ કહે મનડું તમ સંગ, માન્યો મોહન રાય હો માવા. આ વસ્તુ શક્ય ક્યારે બને? તો કે છે, મનડું તમ સંગ, ભગવાનના ભક્ત હોય એનું મન જે છે એ જ્યારે માન્યો મોહન રાય હો માવા, ભગવાનના સ્વરૂપમાં એનું મન લાગી ગયું હોય તો જ આ વસ્તુ શક્ય બને છે. અને આ પંક્તિ બહુ અગત્યની છે કે પ્રેમાનંદ મનડું તમ સંગ, માન્યું મોહન રાય હો માવા. આ પંક્તિને બહુ સમજવા જેવી છે. લોક અને કુટુંબની પરવા ક્યારે ના કરે? તો કે જ્યારે એને ભગવાનમાં મન જોડાયું હોય તો એ લોક અને કુટુંબની પરવા કર્યા સિવાય એ ભગવાનના માર્ગે ચાલે છે. તો ભગવાન આવો ભક્ત હોય એની પણ રક્ષા કરતા હોય છે. જેણે લોક કુટુંબમાં જે ઉપદ્રવ થતા હોય એને સહન કરીને ભગવાનની મૂર્તિની અંદર વૃત્તિ સ્થિર કરી હોય એવા ભક્તજનની ભગવાન સહાય કરે છે. તો નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીમાં એવો એક પરચો લખ્યો છે. તો પ્રકરણ 149માં નિષ્કુળાનંદ સ્વામી વડોદરાના ઉમૈયાબાઈની વાત લખે છે. એની અંદર એ જે ઉમૈયાબાઈ છે એ વણિક છે, જ્ઞાતિય વણિક છે. વડી હરિજન કહો એક નામ ઉમૈયાબાઈ વણિક, તેના ઘરમાં કુસંગ ભારી, સતસંગમાં આવતા વારી, હરિજનમાં જવાન આપે, જાય તો સહુ મળી સંતાપે. વડોદરાની અંદર વણિક જ્ઞાતિમાં ઉમૈયાબાઈ છે. એ જે ઘરમાં એને પરણાવ્યા છે એ ઘરમાં કુસંગ ભારી, એના કુટુંબની અંદર પુષ્કળ કુસંગ છે. કુસંગ ભારી એટલે ભારી શબ્દ સ્વામીએ વાપર્યો છે, એટલે એનું કંઈક પણ ચાલતું નહીં હોય, એના કોઈ પણ સત્સંગ સંબંધી ક્રિયા એ કરી શકતા નહીં હોય એટલે કુસંગ ભારી શબ્દ વાપર્યો. સત્સંગમાં આવતા વારી, જ્યારે જ્યારે કંઈક સત્સંગમાં જાય તો એને સત્સંગમાંથી આવતા વારે. પરંતુ ઉમિયાબાઈ જે છે એ જ્યારે એને ચાન્સ મળે ત્યારે એ ગમે તે રીતે સત્સંગમાં જાય, હરિજનમાં જવા ન આપે. એટલે એમ કે જ્યારે હરિભગત ભેગા થતા હોય, સત્સંગની વાત હોય, સત્સંગનો પ્રસંગ હોય તો એમાં જવા ના દે. અને એ જવા ના દે તો એ પરાણે પણ એ સત્સંગ કરવા જાય. કેમ કે લોક કુટુંબ તે કહી કહી થાક્યા, તદપી ટેવ ન જાય. પ્રેમાનંદ કહે મનડું તમ સંગ, માન્યું મોહન રાય હો માવા. એનું મન જે છે એ સ્વામિનારાયણ ભગવાનમાં માની ગયેલું છે એટલે એ ભગવાનના સત્સંગને છોડતા નથી. જાય તો સૌ મળી સંતાપે. હવે એના ઘરવાળા જે છે બધા એમણે એને ત્રાસ દેવાનું શરૂ કર્યું. એટલે જો સત્સંગમાં જાય તો પછી જઈને આવે તો એને જુદી જુદી પ્રકારે એને ત્રાસ આપવાનું શરૂ કર્યું. અને એ ત્રાસ આવા લોકો કેવી રીતે આપે? તો કે જે નિયમ ધર્મ પાળતા હોય એની અંદર અવરોધરૂપ બની જાય.
પહેલાં પહેલું એ ખાધા અને પીધામાં જ એ લોકો માથાકૂટ કરે, એટલે જે ખાવાનું હોય એમાં ડુંગરી લસણ નાખી દે, પાણીનો ઘોળો હોય એમાં ડુંગરીનો ગાંઠિયો નાખી દે, એટલે એને ખાવું અને પીવું બેઉ બંધ કરાવી દે. આવી એક કનડગત એ સમયમાં થતી. તો સ્વામી આગળ લખે છે, તેને વીતી ગયા ત્રણ દન, બાઈએ લીધું નહીં જળ અન્ન, પછી આવ્યા દીન દયાળ, લાવ્યા ભોજનનો ભરી થાળ. એટલે બાઈ જ્યાંથી એણે ખાવા પીવાનું જે અનુસંધાન રહેવું હતું નહીં, કારણ કે આવી રીતના એના સગાવાલા કુટુંબીઓ ત્રાસ આપવા માંડ્યા. એટલે એને વીતી ગયા ત્રણ દન, એટલે એને એક દાણો મોંમાં ના મૂક્યો. કેમ કે અનાજ ખવાય એવું નહોતું, કારણ કે ભગવાનને ધરાવ્યા સિવાય એનાથી જમાય નહીં. અને એ અનાજ એ રસોઈ એવી હતી કે જે ભગવાનને ધરાવી ના શકે, એટલે એને ત્રણ દિવસના ઉપવાસ થયા. બાઈએ લીધું નહીં જળ અન્ન, એટલે ભક્ત જ્યારે એની ભક્તિની ટેક પકડે અને સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિની ખુમારી રાખીને એ એના સગાવાલાને પણ મચક ના આપે, એ એનો જ્યારે આવો રોલ કરે ત્યારે પછી ભગવાનની કોર્ટમાં બોલ પડે છે. એ એમની એમની શું ફરજ થઈ પડે? તો એ કહે છે, પછી આવ્યા દીન દયાળ, લાવ્યા ભોજનનો ભરી થાળ. એ ત્રણ દિવસના એને ઉપવાસ થયા, એટલે સ્વામિનારાયણ ભગવાન મૂર્તિમાન સ્વરૂપે ત્યાં પ્રગટ થયા અને ભોજનનો થાળ ભરીને લાયા. થાળની અંદર શું શું આઈટમ છે, શું શું વ્યંજન છે, વાનગીઓ છે, એ પણ સ્વામીએ લખ્યું છે. આ જે પરચા જે છે એ મૂર્તિમાન બનેલા અને જેમણે જેમણે એ પરચાનો અનુભવ થયેલો હોય એવા ભક્તો પાસે જઈ જઈને એનું ડોક્યુમેન્ટેશન કરેલા આ પરચા છે. આ એક હતો રાજા અને એક હતી રાણી, અને એને મોટો મહેલ અને એ જગ્યાએ જાય તો કશું ના મળે એવી આ વાત નથી. એની અંદર સ્વામી આગળ લખે છે કે, રૂડો રસ ને રોટલી તાજી, ભેળી રસ માં સાકર જાજી. એમ કહે છે, રૂડો રસ છે, રોટલી છે, તાજી કરી છે, પછી રોટલી કેરીનો રસ એની અંદર ખાટો ના થઈ જાય, એટલે થોડી સાકર એની અંદર ભેળવેલી છે. તે હજમાડી ગયા જીવન, વળી દીધા અલૌકી દર્શન, કરી અલૌકિક એહ કાજ, પછી ત્યાંથી પધાર્યા મહારાજ. એટલે રસ રોટલીનો થાળ મહારાજ લાવ્યા અને એ ઉમિયાબાઈને જમાડ્યો મહારાજે. અને એ ઉમિયાબાઈ મહારાજ જે થાળ જમાડવા લઈને આવ્યા એને જોઈને ધન્ય ધન્ય થઈ ગયા. એટલે વળી દીધા અલૌકિક દર્શન, આવા સ્વામિનારાયણ ભગવાને અલૌકિક દર્શન આપ્યા અને એને જમાડીને ભગવાન કરી અલૌકિક એહ કાજ, પથી ત્યાંથી ચાલ્યા મહારાજ. એટલે આવું અલૌકિક કાર્ય કરીને સ્વામિનારાયણ ભગવાન ત્યાંથી અંતર ધ્યાન થઈ ગયા. તો આ એક વસ્તુ બની. કેમ? તો કે લોક અને કુટુંબ, એટલે એની અંદર જે કુટુંબ જે છે એ કુટુંબના સભ્યો એને ગમે એટલી કનડગત કરી તો પણ તદપી ટેવ ન જાય, એની જે ભગવાનને ભજવાની જે ટેવ છે એમાં ફેર પડતો નથી. એનું કારણ શું છે? કે એનું મન જે છે ભગવાનમાં માની ગયેલું છે. પ્રેમાનંદ કહે, મનડું તમ સંગ માન્યું મોહન રાય હો માવા. એટલે મન જ્યારે આપણું સ્વામિનારાયણ ભગવાનમાં માની જાય, જેમ આપણને કોઈ બી તમે સ્ટોલ હોય મોટો કાપડનો, એની અંદર તમે જાઓ અને જે કલરનું કાપડ તમારું મન માની જાય, પછી તમે એને પૂછો ગમે એટલા રૂપિયા થાય પણ આના બે મીટર ફાડી દે, એવી આખી વાત છે. એટલે મન જ્યારે માની જાય ત્યારે પછી એ આપણે મનની વૃત્તિઓ પછી પાછી ફરતી નથી. એટલે ભગવાન સ્વામિનારાયણમાં આપણું મન
માનવું જોઈએ. આપણી બધી માન્યતા જે છે મનની, એને ભગવાનની મૂર્તિમાં સ્થિર કરવી જોઈએ. એ કેવી રીતે સ્થિર કરવી જોઈએ? તો કે ભગવાન છે એ સુખના કરનારા છે, દુઃખના હરનારા છે, અને ભગવાન જે છે દુર્જનનો નાશ કરનાર છે. તો આવી એક વાત આપણા મનની અંદર ફિટ કરવાની, એ આખી આ છેલ્લી પંક્તિનો હાર્દ છે. તો આજે આ કીર્તન પૂર્ણ થાય છે. પરંતુ આખું જે કીર્તન જે છે એ પાંચ ભાગમાં આપણે સમજ્યા, તો એમાં એને સમરાઈઝ કરીએ તો વાલી લાગે વાતડી તારી, તો પહેલાં પહેલું ભગવાનની વાત એ આપણને ગમવી જોઈએ. વાતડી તારી, તો તારી એટલે પુરુષોત્તમ નારાયણની જે વાણી છે એમાં આપણને વાલ થવું જોઈએ, એ બે નંબર. ત્રીજું, ભગવાનની વાત એ જાદુગારી છે, એની અંદર જાદુ છે. એ આપણા જીવનની અંદર એમની જો વાત ઉતરે તો એમ આપણા જીવનમાં પરિવર્તન થાય. ચોથું, વાતડી સુણતા છાતડી ઠારી, તો ભગવાનની વાત જે છે એ છાતીને ઠારનારી છે, અંદરના ઉદ્વેગને સમાવનારી છે. પાંચમું, સંસારમાંથી આસક્તિ મુકાવનારી છે, એટલે છૂટી ગયો સંસાર એમની વાણીને સાંભળીને કેટલાય સંસાર મૂક્યો. છઠ્ઠું, લોક કુટુંબ તે કહી કહી થાક્યા તદપી ટેવ ન જાય, એટલે લોક અને કુટુંબ ગમે તે કહે પણ આપણું મન સ્વામિનારાયણ ભગવાનમાં જોડાયેલું રાખવું. આટલા છ મુદ્દા દ્રઢ કરાવનારું આ પ્રેમાનંદ સ્વામીનું પદ છે. એ જો આપણે આત્મસાત કરીએ તો સ્વામિનારાયણ ભગવાન આપણાથી છેટા ના થાય, એવું અલૌકિક આ પદ છે. જેને આપણે આજે સંપૂર્ણપણે સમજ્યા છે એને ક્યારેક ક્યારેક સાંભળીને એનું મનન કરીને એ પ્રમાણે આપણે જો સત્સંગની અંદર વર્તીએ તો આપણને કાયમ સ્વામિનારાયણ ભગવાનનું સામીપ્ય લાગે અને સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિના સુખનો અનુભવ થાય. સહજાનંદ સ્વામી મહારાજની જય.